સગુમારે ઈસુ છે વાલા માવાલું, સગુમારે ઈસુ છે વાલા માવાલું, સગુમારું સર્વ હું તેને જભાળું, સગુમારે ઈસુ છે વાલા માવાલું, સગુમારે ઈસુ છે વાલા માવાલું, સગુમારું સર્વ હું તેને જભાળું. નથી કોને સાથી સહોદર એવો, મળ્યો મને ઈસુ મસીહા જેવો, નથી કોનો પ્રેમ અજાયબ એવો, નથી કોનો પ્રેમ અજાયબ એવો, નિહાળું અખંડિત તે હમાં જેવો, સગુમારે ઈસુ છે વાલા માવાલું, સગુમારે ઈસુ છે વાલા માવાલું, સગુમારું સર્વ હું તેને જભાળું. સુખે પાસ મપાસ રહેનારો, વિપત્તિમાં હિંમત સાય દેનારો, માઠી વેળા આશ્રય એક મારો, માઠી વેળા આશ્રય એક મારો, વીરો મારી વારે સદા ચઢનારો, સગુમારે ઈસુ છે વાલા માવાલું, સગુમારે ઈસુ છે વાલા માવાલું, સગુમારું સર્વ હું તેને જભાળું. ને પ્રભુ ઈસુ જ એક સગું છે, તેને જગમાં ઓછું કશું પણ શું છે, કાજે બધું વિશ્વ આપતો તે હનું છે, કાજે બધું વિશ્વ આપતો તે હનું છે, સગું તે વિના સહુ વ્યર્થ બધું છે, સગુમારે ઈસુ છે વાલા માવાલું, સગુમારે ઈસુ છે વાલા માવાલું, સગુમારું સર્વ હું તેને જભાળું. ધન્ય જેને ખ્રિસ્ત તણી જ સગાઈ, તરે અભવ સાગર તે જન સદાઈ, મળે ને શાશ્વત જીવન ભાઈ, મળે એને શાશ્વત જીવન ભાઈ, મળે સાથ સ્વર્ગ નહીં એ નવાઈ, સગુમારે ઈસુ છે વાલા માવાલું, સગુમારે ઈસુ છે વાલા માવાલું, સગુમારું સર્વ હું તેને જભાળું.
फिकर आंधियां बन के आए जिंदगी के फिकर कौन है तेरा रचने वाला है भरोसा तेरा किधर कौन है तेरा रचने वाला है भरोसा तेरा किधर गिन गिन के स्तुति करो बेशुमार उसके दानों के लिए अब तक उसने संभाला हमें अपनी बाहों में लिए हुए अब तक उसने संभाला मुझे अपनी बाहों में लिए हुए गिन गिन के स्तुति करो पर होगा ना सफल तेरे शत्रुओं का निशाना तुझ पर होगा ना सफल आंखों की पुतली जैसे वो रखेगा तुझे हर पल आँखों की पुतली जैसे वो रखेगा तुझे हर पल गिन गिन के स्तुति करो वे शस्त्र होंगे बेअसर आए तुझे जो मिटाने वे शस्त्र होंगे बेअसर तेरा रचने वाला तुझ पर रखता है अपनी नजर रचने वाला तुझ पर रखता है अपनी नजर गिन गिन के स्तुति करो बेशुमार उसके दानों के लिए अब तक उसने संभाला हमें अपनी बाहों में लिए हुए अब तक उसने संभाला मुझे अपनी बाहों में लिए हुए गिन गिन के स्तुति करो
सर्वशक्तिमान जीवता ने पराक्रमेश्वर आकाश ने पृथ्वी ना करता एवा देव मरा ईश्वर मैं तमारो आभार मानता तमारी स्तुति ने तमारी आराधना करिए छे। आजना आ दिवस ना माटे आ कृपाना माटे धन्यवाद आपता तमारी स्तुति ने तमारी आराधना करिए छे। आजे सांजे प्रभु ईसु ख्रिस्त तमारी पवित्रतानो अनुभव करवाना माटे तमारू सामर्थ्य प्रभु अमारा पर तमे आववा दो एवी प्रार्थना ने विनंती प्रभु अमे करीए छे। खास करीने प्रभु आजे अमे आजनी आ बाइबल स्टडी नी अंदर प्रभु अमे जोड़ाई रह्या छे। जीवो प्रभु अमारी साथे बाइबल स्टडी नी अंदर सहभागीदार बनी रह्या छे। प्रभु अमे દરેકના માટે આભાર માનતા તમારી સ્તુતિ ને તમારી આરાધના કરીએ છે। આજના આ સમયે પ્રભુ તમે અમારી સાથે આ બાઇબલ સ્ટડી દ્વારા તમે વાત અને વ્યવહાર કરો। પવિત્ર આત્મા દેવ અમે આજે કંઈક જે કંઈ પણ અમે શીખવા માગીએ છે તે પ્રભુ તમારા પવિત્રતા અને તમારા સામર્થ્યની અંદર એ સંગત માણવાના માટે બાઇબલ સ્ટડી કરવાના માટે તમે તમારા પવિત્ર આત્માનું પરાક્રમ અમારા પર જાહેર કરો એવી પ્રાર્થના અને વિનંતી પ્રભુ અમે કરીએ છે। આજના દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જેઓ જોડાઈ રહ્યા છે એ દરેકના માટે અમે તમારા હાથોમાં તેઓને સમર્પિત કરતા અમે પોતે પણ તમારા હાથોમાં સોંપાતા અમારી આ પ્રાર્થના ત્રાતા ખ્રિસ્ત ઈસુમાં સાંભળો ને સ્વીકાર કરો, આમેન। આવો આપણે આ સમયે બાઇબલ સ્ટડીની અંદર જોડાતા પહેલા આપણે શાસ્ત્ર પાઠ વાંચવા તથા સાંભળવા માંગીએ છીએ અને સૌ પ્રથમ આપણે આ સમયે શાસ્ત્ર પાઠ આપણે વાંચીશું યશાયાનું પુસ્તક એનો 59મો અધ્યાય એની 16મી કલમથી લઈને આપણે 21મી કલમ સુધી આપણે વાંચવા તથા સાંભળવા માંગીએ છીએ। પ્રભુનું વચન આ પ્રમાણે લખવામાં આવ્યું છે, યશાયા 59 એની 16મી કલમથી લઈને આપણે 21મી કલમ સુધી આપણે વાંચવા તથા સાંભળવા માંગીએ છીએ, પણ સાથે 15મા અધ્યાયનો પાછલો ભાગ આપણે વાંચવા માંગીએ છીએ। પ્રભુનું વચન આ પ્રમાણે લખવામાં આવ્યું છે, યહોવાએ જોયું કે કોઈ ઇન્સાફ નથી, એ તેની દ્રષ્ટિમાં માઠું લાગ્યું। તેણે જોયું કે કોઈ માણસ નથી ને કોઈ મધ્યસ્થ નથી, તે જોઈને તે વિસ્મય પામ્યો ને તેણે પોતાને સારું પોતાને જ હાથે તારણ સાંધ્યું અને તેનું પોતાનું ન્યાયપણું તે તેનો આધાર થયું। તેણે ભક્તર તરીકે ન્યાયપણું સૃજ્યું અને ટોપ તરીકે માથા પર તારણ રાખ્યું। પોશાક તરીકે તેણે પ્રતિકારક રૂપી વસ્ત્ર પહેર્યા અને જભ્ભા તરીકે ઉત્કંઠા ઓઢી જેવા તેઓના કામ તેવા જ ફળ તેઓને આપશે અને તેના વેરીઓને કોપ, તેના શત્રુઓને દંડ ને સમુદ્રને કિનારે આવેલા દેશોને તે શિક્ષા કરશે। તેઓ પશ્ચિમથી યહોવાના નામનો ને સૂર્યોદયના સ્થળેથી તેના પ્રતાપનો ભય રાખશે, કેમ કે તે બાંધી દીધેલી નદી જેને યહોવાનો શ્વાસ હડસેલ છે તેની પેઠે દસી આવશે। વળી યહોવા કહે છે કે સિયોનને સારું તથા યાકૂબમાંના અધર્મથી પાછા ફરનારને સારું ઉદ્ધારનાર આવશે। વળી યહોવા કહે છે કે તેમની સાથે મારો કરાર તો આ છે, મારો આત્મા જે તારા પર છે ને મારા વચનો જે મેં તારા મુખમાં મૂક્યા છે તે તારા મુખમાંથી તારા સંતાનના મુખમાંથી તથા તારા સંતાનના સંતાનના મુખમાંથી હમણાંથી તે સર્વકાળ સુધી જતા રહેનાર નથી, એમ યહોવા કહે છે। આ પ્રભુના વચનો દ્વારા એ વાંચેલા વચનો આપણ સર્વ ઉપર તેના ઉત્તમ આશીર્વાદો તમે આવવા દો। આવો આપણે પ્રાર્થના કરીશું અને બાઇબલ સ્ટડીની અંદર જોડાઈશું। પ્રાર્થના કરીએ। પવિત્ર આત્મા દેવ, તમારું આચ્છાદાન અમારી મધ્યે છે। આજની બાઇબલ સ્ટડીમાં પ્રભુ અમે જે શીખવા માંગીએ છીએ આ શાસ્ત્ર ભાગમાંથી કે શાસ્ત્ર પાઠમાંથી, પવિત્ર આત્મા દેવ તમે અમને સમજાવો, અમે શીખીએ,
સમજાવનાર સાંભળનાર બંને પાત્રોને પ્રભુ તમે આશીર્વાદથી વેષ્ટિત કરો એવી પ્રાર્થના અને વિનંતી પ્રભુ મેં કરીએ છે. મારા ઓનલાઈન બાઇબલ સ્ટડીની અંદર જોડાનાર દરેક વ્યક્તિઓને આ વચનો થકી આ સ્ટડી થકી મારા વ્યક્તિગત જીવનોને પ્રભુ તમે સ્પર્શ કરો અને આજે જે વિષય પર પ્રભુ મેં મનન કરવા માંગીએ છે એ દરેકના માટે આશીર્વાદરૂપનું કારણ તમે બનાવો એવી પ્રાર્થના અને વિનંતી પ્રભુ મેં કરીએ છે. ઈશુના નામમાં મારી આ પ્રાર્થના તમે સાંભળો અને માન્ય કરો, આમેન. આ સમયે આપ સર્વને આ ઓનલાઈન બાઇબલ સ્ટડીની અંદર આવકાર કરવામાં આવે છે અને આપ સર્વને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં હું પ્રેમી સલામ પાઠવું છું. આવો આપણે પ્રભુના વચનોમાં આપણે જોડાઈશું, પ્રભુની જે અદ્ભુત વાતો છે તે આપણે સાંભળવા માંગીએ છીએ. આજે આપણે ખાસ કરીને જે વિચાર કરવા માંગીએ છીએ તો એ છે કે કોઈ પણ સમસ્યા અસ્તિત્વ ધરાવતી હોય તો બેશક નિવારણ કરવાના માટે ઉપાયાત્મક પગલાની જોગવાઈ પણ અલબત્ત હોય છે. પાપ એ પણ યુગે યુગથી માનવીની સાર્વકાલીન શાશ્વત સમસ્યા રહી છે, તો અલબત્ત એનો ઉપાય આજે પણ આપણે સ્વીકારવાનો જ રહે છે. ખાસ કરીને આજે આપણે પાપ જે છે એ પાપના ઉપાયાત્મક પગલાઓ પર આજે આપણે મનન કરવાના માટે જઈ રહ્યા છે, અથવા તો આપણે સ્ટડી કરવાના માટે જઈ રહ્યા છે. પહેલી બાબત જે આપણે શીખવા માંગીએ છીએ તો એ છે કે આપણે ઈશ્વરની યોજનાનો આપણે સ્વીકાર કરવાનો છે સૌ પ્રથમ તો, અને એના આપણે એક્ઝામ્પલ તરીકે આપણે જોવા માંગીએ છીએ પહેલી એની અંદર કે પહેલી બાબત કે ઈશ્વરની યોજનાનો સ્વીકાર કરવો, પણ એની અંદર આપણે એક્ઝામ્પલ રીતે સમજવા માંગીએ છીએ. દાખલા તરીકે અજગર છે અને અજગરના બરડામાં ફસાયેલું હરણ કે અથવા પ્રાણી અથવા મનુષ્ય એમાં જ્યારે ફસાય છે ત્યારે તે એમાંથી નીકળવા માટે નિસહાય બને છે અને તેઓ એકબીજાને શોધે છે કે એમાંથી મને કોણ છોડાવશે. એવી જ રીતે હાલના સમયમાં 14મી તારીખે આપણે જોઈએ છીએ કે ઉત્તરાયણ આવી, ઉત્તરાયણના સમયમાં ઘણા બધા પક્ષીઓ એ પતંગના દોરાની અંદર ફસાયેલા હોય છે અને એ ફસાયેલું પક્ષી એમાંથી છોડાવવાના માટે પોતાની જાતને છોડાવવાના માટે એ નિસહાય બને છે. જો કે આપણે જોઈએ છે કે એના ઘણા બધા એનજીઓ સ્વૈચ્છિક રીતે એની અંદર એ પક્ષીઓને છોડાવવાના માટે એ લોકો રોલ ભજવતા હોય છે. ત્રીજો એક્ઝામ્પલ પણ એની અંદર જો આપણે જોઈએ તો વહલાઓ મનુષ્ય જે છે એ પાપમાં ફસાવાના કારણે એને પણ એ વ્યક્તિ એ મનુષ્ય એની સહાય બને છે, નિસહાય બન્યું છે અને એમાંથી એ છોડાવવાના માટે કે એમાંથી બહાર નીકળવાના માટે કોશિશ કરે છે પણ એમાંથી કોઈ એને છોડાવી શકતું નથી એવું આપણે જોઈ રહ્યા છે. અને માટે એ છેલ્લે મૃત્યુને આધીન થઈને મૃત્યુ હોઈને બાહ્ય મદદની આવશ્યકતા તેની જરૂર જણાતી આપણે જોઈ શકીએ છીએ. ને માટે એમાંથી બહાર કાઢવાના માટે ઈશ્વરે એવો વિચાર કર્યો કે યહોવા દેવે જોયું કે કોઈ માણસ નથી ને કોઈ મધ્યસ્થ નથી, તે જોઈને તે વિસ્મય પામ્યો અને તેણે પોતાને સારું પોતાના હાથે જે તારણ સાંધ્યું અને પોતાનું ન્યાયપણું તેનો આધાર થયેલો આપણે જોઈ શકીએ છીએ. ઈશ્વરે જોયું કે તેણે પ્રબોધકોને મોકલ્યા, યાજકોને મોકલ્યા, રાજાઓને મોકલ્યા, પણ ઈશ્વર જોવે છે કે એ બધા એ રોલ ભજવતા કે એ કેરેક્ટરો એ ઈશ્વરની સાથે સંગતમાં લઈ જાય છે ખરા,
પણ મનુષ્યને બચાવવાના માટે એ નિષ્ફળ જાય છે. અને માટે ઈશ્વરે યોજના કરી અને તેણે પોતાનો પ્રિય પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને એમાંથી બહાર કાઢવાના માટે, એ મનુષ્યને બચાવવાના માટે એણે તારણ સાધતા આપણે જોઈ શકીએ છીએ. અને માટે પ્રભુનું વચન એમ કહે છે કે કોઈ માણસ નથી કે કોઈ મધ્યસ્થ નથી તે જોઈને ઈશ્વર પોતે વિસ્મય પામ્યો અને મનુષ્યને એ તારણ સાધવાના માટે અને તારણ આપવાના માટે પોતાનું ન્યાયપણું મનુષ્યના મધ્યે એ આધારસ્તંભ તરીકે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રગટ કરતા આપણે જોઈ શકીએ છીએ. વકલાઓ જ્યારે ઈશ્વરે દેવે સ્વર્ગમાં પોતાના એકાકી પુત્રને પાપરૂપ કરવાનું બલિદાન કરવાની યોજના ઘડી ત્યારે સ્વર્ગ દૂતોમાં ખળભળાટ મચી ગયો કે ઈશ્વરે આ શું યોજના ઘડી છે. અને વહલાઓ એ વ્યાપી ગયા ને એ દૂતો એની સાથે પણ એ કામ કરતા આપણે જોઈ શકીએ છે. પણ જો વહલાઓ આપણે જોઈએ છે કે આપણે તેનામાં દેવનું ન્યાયપણું ન્યાયપણારૂપ થઈએ માટે જેણે પાપ જાણ્યું નહોતું તેણે આપણા વાસ્તે પાપરૂપ કર્યો. પ્રભુ ઈસુ ખ્રિસ્તને મારા ને તમારા માટે જેણે પાપ નહોતું કર્યું એ પાપરૂપ ઠર્યો કે જેથી કરીને મનુષ્યને એ પાપમાંથી બહાર કાઢવામાં આવે, પાપની ગુલારીમાંથી છોડાવવામાં આવે. અને માટે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પાપરૂપ ઠરાવ્યો અને મનુષ્ય રૂપ તરીકે એણે પૃથ્વીના પટ ઉપર પ્રભુ ઈસુ ખ્રિસ્તને મોકલી આપ્યા. અને માટે પહેલો યોહાન 1:7 કહે છે કે તેના પુત્ર ઈસુના રક્ત આપણને સગળા પાપથી શુદ્ધ કરે છે. મને ને તમને ઈસુના રક્તમાં શુદ્ધ કરવામાં આવ્યા છે, તેનામાં મને ને તમને શુદ્ધ કરી રહ્યા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તમાં મને ને તમને શુદ્ધ કરવામાં આવી રહ્યા છે. પહેલો યોહાન 1:9 કહે છે વહાલાઓ કે જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવાને તે વિશ્વાસુ તથા ન્યાયી છે. જો હું ને તમે આજે એ ઈશ્વરની યોજનાની પહેલી બાબત આપણે શીખીએ છીએ જેને મારે તમારે સ્વીકારવાનું છે અને ઈશ્વરની યોજનાને સ્વીકાર કરતા આપણે નિર્ણય કરવાનું છે. જો આપણે પાપ કરીએ છીએ, જો આપણે પાપી છે તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજે મારા ને તમારા પાપોને માફી આપવાના માટે વિશ્વાસુ તથા ન્યાયી છે. પહેલો યોહાન 1:9 પ્રમાણે પ્રભુ આજે મારે ને તમને પડકાર આપી રહ્યા છે. આજની બાઇબલ સ્ટડી દ્વારા પહેલી બાબત આપણે પ્રભુ શીખવે છે કે જો હું ને તમે જો આપણે પાપ કબૂલ કરવા માંગીએ છે તો મારા ને તમારા પાપોને માફ કરવાને તે વિશ્વાસુ તથા ન્યાયી બની રહ્યો છે. શું હું ને તમે આજે પાપોની માફીના માટે આપણે તૈયાર છે? શું આપણે પાપોની માફી માંગવાની અપેક્ષા રાખીએ છીએ? જે હું કરવા માંગતા હોય તો આ સમય આપણે એના માટે આપણે પોતાની જાતને આપણે આત્મ તપાસ કરતા આપણે નિર્ણય કરીએ કે પહેલી જે ઈશ્વરની યોજના છે એનો સ્વીકાર કરું છું અને મારા પાપોની હું માફી માગું છું. બીજી બાબત આપણે શીખવા માંગીએ છીએ તો એ છે કે પાપોની કબૂલાત, સાક્ષી અને તારણ, એના ઉપર આપણે મનન કરવાના માટે જઈ રહ્યા છે. નીતિ વચન 28:13 લખે છે કે જે માણસ પોતાના ઉલ્લંઘનો છુપાવે છે તેની આબાદી થશે નહીં. અને બીજું કહે છે પણ જે કોઈ તેમને કબૂલ કરીને તેનો ત્યાગ કરે છે તેઓ ઉપર દયા કરવામાં આવશે. જો મારા ને તમારા પાપોની કબૂલાત આપણે કરી નથી, એ પાપોને આપણે છુપાવી રાખ્યા છે, તો મારે ને તમારી આબાદી એ આશીર્વાદો આપણે ક્યારે પ્રાપ્ત કરી શકવાના નથી. અને જો હું ને તમે એ પાપોને જો છુપાવી રાખ્યા છે તો વહાલાઓ યાદ રાખીએ કે ઈશ્વરના ઉત્તમ આશીર્વાદો છે આપણે પ્રાપ્ત કરી શકતા નથી. અને મારા ને તમારા પાપોની માફી હજુ મળી નથી એનો અર્થ એવો આપણે કાઢી શકીએ છીએ.
પણ જો તમે પણ શબ્દ વાપર્યો છે, પણ જો કોઈ તેમને કબૂલ કરીને તેનો ત્યાગ કરે છે, તેઓ પર દયા કરવામાં આવશે. જો હું ને તમે આજે જો પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં એ પાપોની કબૂલાત કરીએ છે, હું કબૂલ કરું છું, તો મને ને તમારા ઉપર, મારા ને તમારા ઉપર દયા કરવામાં આવશે અને ઈશ્વર મને ને તમને તે માફ કરી દેશે. શું આપણે એ કબૂલાત કરવા માટે તૈયાર છે? શું આપણે એવો વિચાર કરી રહ્યા છે કે મને, હું કબૂલાત કરું છું મારા પાપોની? અને વાલાઓ, પ્રભુનું વચન એમ પણ લખવામાં આવ્યું છે, જો તું તારા મળે, જો તું તારા મોઢે ઈસુને પ્રભુ તરીકે કબૂલ કરીશ અને દેવ તેને મોયલામાંથી પાછો ઉઠાડ્યો છે એવો વિશ્વાસ તારા અંતકરણમાં રાખીશ, તો તું તારણ પામીશ. જો હું ને તમે મોઢે, આપણા મોઢે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને કબૂલ કરીએ છીએ, તો દેવ મને ને તમને મોયલામાંથી પણ પાછા ઉઠાડશે એવા વિશ્વાસ આપણે રાખીશું, ત્યારે મારા ને તમારા અંતકરણમાં એવું જોવા મળશે, તો હું ને તમે તારણ પામીશું. હલાવો, રોમનોનો પત્ર 10:9 કલમ પણ કહે છે, કારણ કે ન્યાયપણાના અર્થે અંતઃકરણથી વિશ્વાસ રાખવામાં આવે છે અને તારણના અર્થે મોંથી કબૂલાત કરવામાં આવે છે. હું ને તમે આજે હૃદયથી નહીં પણ મોંથી આપણે કબૂલાત કરીએ કે પ્રભુ હું પાપી છું, હું કબૂલાત કરું છું, મારા હોઠો દ્વારા અને આપણે કબૂલાત કરીએ કે જેથી કરીને મારા ને તમારા અંતઃકરણમાં એ પાછા ઉઠવાનો જે વિશ્વાસ અને ખાતરી આપવામાં આવી છે, મોયલામાંથી પાછા ઉઠાડ્યા એવો વિશ્વાસ તારા અંતઃકરણમાં રાખીશ, તો તું તારણ પામીશ. એ વિશ્વાસ કરવાના માટે ઈશ્વર મને ને તમને આજે પ્રેરણા આપી રહ્યા છે. અને અંતઃકરણમાં વિશ્વાસ રાખવામાં આવે છે ત્યારે તારણના અર્થે મોંથી કબૂલાત કરવામાં આવે છે, ત્યારે વહાલાઓ મારા ને તમારા જીવનો એ સાક્ષી ને તારણ ને ખાતરી આપતા એ બાબતો આપણે પ્રગટ કરતા જોઈ શકીએ છે. ત્રીજી બાબત આપણે જે શીખવા માંગીએ છીએ તે એ છે કે કૃપા રાજ કરે છે. હવે જ્યાં પાપ અધિક થયું ત્યાં કૃપા પણ અધિક થઈ, એ આપણે જોઈ શકીએ છીએ. જ્યાં પાપ અધિક થયું ત્યાં કૃપા પણ અધિક થયેલી આપણે જોઈ શકીએ છીએ. તો આપણે શું એ કૃપા અધિક થવાના કારણે શું આપણે પાપ કર્યા કરીએ? ના, એવું ના થાઓ. પણ વહલાઓ, જેથી જેમ પાપે મરણરૂપી રાજ્યમાં રાજ કર્યું તેમ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ન્યાયકરણે કરીને સર્વકાળના જીવનના અર્થે કૃપા પણ રાજ કરે. રોમનોનો પત્ર 6:5 કલમ, 5:21 કલમમાં એના વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો હું પાપ કરું છું પણ એ પાપ કરું છું એટલે કૃપા પણ મારા પર અધિક થઈ છે ઈશ્વરની, પણ અધિક એ પાપ કરવા દ્વારા કૃપા પણ અધિક થઈ, તો શું આપણે પાપ કર્યા કરીએ? ના, એવું ના થાય. પણ આવો આપણે આજે આપણા દૈનિક જીવનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપાનો સર્વપરિતાનો સ્વીકાર કરીએ અને પ્રતિપળ તેની સમક્ષમાં તેની હાજરીની સભાનતામાં જીવીએ, જેથી કૃપા મારા ને તમારા પર રાજ કરે, પાપ રાજ ના કરે પણ કૃપા રાજ કરે. એના માટે આપણે આપણા જીવનોને, ત્રીજી બાબત એ ઈશ્વરની કૃપા મારા ને તમારા પર રાજ કરે એનો અધિકાર આપણે પ્રાપ્ત કરીએ. કારણ કે જો આપણે ઉપર જો કૃપા રાજ નહીં કરશે તો આપણામાં પાપ રાજ કરશે, અને પાપ રાજ કરશે એનો મતલબ એવો છે કે હું ને તમારા માટે, મારા ને તમારા માટે એ આપણે અનંત જીવનના ભાગીદાર આપણે બનીશું નહીં, અનંત ખાઈમાં આપણે જતા રહીશું. માટે મારે ને તમારા ઉપર એ કૃપા રાજ કરે એવી રીતે મારે ને તમારે આજે નિર્ણય કરવાની જરૂર છે. ત્યારબાદ ચોથી બાબત આપણે જોવા માંગીએ છીએ કે નિત્ય શુદ્ધિકરણ. એક વખત તારણની ખાતરી પ્રાપ્ત થયા પછી પણ પાપમાં પડવું એ તદ્દન સાહજિક અને શક્ય છે.
પ્રતિદિન ઈશ્વરના મુખના પ્રકાશમાં પાપો નિહાળીને કબૂલ કરીને ત્યાગ કરીને તેમના પવિત્ર રક્ત દ્વારા સતત શુદ્ધિકરણ પામતા જવું જોઈએ. પ્રભુ ઈશ્વરે શિષ્યોના પગ ધોતા પિત્તરને કહ્યું કે જે નાયલો છે તેને પગ સિવાય બીજું કોઈ ધોવાની અગત્યતા નથી. વાલાઓ, આપણે તારણ પામ્યા પછી, તારણની ખાતરી પ્રાપ્ત કર્યા પછી પણ પાપમાં પડવું એ તદ્દન સાહજિક અને શક્ય છે એવું કંઈ નથી. વ્યક્તિ એ પરીક્ષણમાં પડે છે, પાપમાં પડે છે, પણ આપણે પ્રતિદિન પર ડે પ્રતિદિન હું ને તમે ઈશ્વરના મુખને આપણે નિહાળતા રહીએ. કહેવાનો મતલબ એવો છે કે આપણા દૈનિક જીવનમાં પ્રભુ પર વિશ્વાસ કરવો, શાંત મનન કરવું, પ્રાર્થનાઓ કરવું, ઈશ્વરના મુખને એ પ્રકાશમાં એ પાપોને નિહાળતા આપણે કબૂલ કરીને ત્યાગ કરીને તેના પવિત્ર રક્ત દ્વારા શુદ્ધિકરણ પામતા જવું જોઈએ. અને ત્યારે જ મારા ને તમારા જીવનમાં એ નિત્ય શુદ્ધિકરણનો ક્રમ એ ચાલતો રહેશે. સવારે ઉઠીને આપણે પ્રભુની સાથે વાતચીત કરીએ, પ્રભુની સાથે આપણે વાતચીત કરતા દ્વારા પ્રાર્થનાઓ કરીએ, પ્રભુની પાસે આપણા પાપોને આપણે અર્પણ કરીએ, કબૂલાત કરીએ, અને આપણે આપણા પાપોને આપણે માફી માગીએ, અને રોજિંદા જીવનના ક્રમમાં એવું કરવા દ્વારા આપણને ઈશ્વર નિત્ય શુદ્ધ કરતો રહેશે અને મનને તમને ઈશ્વર સાથેની સંગતમાં આગળ વધવાના માટે એ સહાય કરતો રહેશે. જીવનના ઝાડ પર પ્રકટીકરણનું પુસ્તક 22મા અને 24મી કલમ કહે છે કે જીવનના ઝાડ પર તેઓને હક મળે અને તેઓ દરવાજામાં થઈને નગરમાં પ્રવેશ કરે. એ માટે જેઓ પોતાના વસ્ત્ર ધુએ છે તેઓને ધન્ય છે એવું લખવામાં આવ્યું છે. જો હું ને તમે એ જીવનના ઝાડ પર તેઓને હક મળે, એટલે મનન તમને હક મળે, તેના દરવાજામાં થઈને આપણે પ્રવેશ કરવા માંગીએ છીએ એના નગરમાં, તો મારા ને તમારા વસ્ત્રો જે ધુએ છે તેને ધન્ય છે. આપણે આપણા જીવનને શુદ્ધ કરવું જરૂરી છે અને માટે કોરિન્થના પત્રમાં લખવામાં આવ્યું છે કે તું લખવામાં આવે છે કે માણસનું શરીર એ જીવતા દેવનું મંદિર છે, અને જો એ શરીરને આપણે શુદ્ધ રાખીશું તો વહાલાઓ મારા ને તમારા જીવનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો વાસો હશે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત મને તમને આશીર્વાદથી વેસ્ટિત કરશે. પાંચમી બાબત આપણે જોઈએ છે કે પવિત્ર વચનો અને સંગતમાં વ્યસ્ત રહેવું. પાંચમી બાબત આપણે જોઈએ છે કે પવિત્ર વચનો અને સંગતમાં વ્યસ્ત રહેવું. ઘણીવાર વ્યક્તિઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તની યોજનાનો સ્વીકાર કરે છે, પાપોની કબૂલાત કરે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તને તારણહાર તરીકે સ્વીકાર કરે છે, ઈસુના નામની સાક્ષી આપે છે, એના પર કૃપા રાજ કરે છે, નિત્ય શુદ્ધિકરણ પોતાની જાતને કરતો રહે છે, પણ પવિત્ર વચનોને સંગતમાં વ્યસ્ત રહેવું ખૂબ જ જરૂરી છે. શું હું મારા જીવનમાં હું ઈશ્વરની સાથેની સંગતમાં હું વ્યસ્ત રહું છું કે નથી રહેતો? તો હું વ્યસ્ત રહું છું તો કેવી રીતે રહું છું? મારે ને તમારે આજે એ બાબતોને વિચારવાની જરૂર છે કે હું ઈશ્વરની સાથે કઈ રીતે હું વ્યસ્ત રહું છું. તો વહાલાઓ આપણે જોઈએ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યોને માટે પણ વાત કરવામાં આવી છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે શિષ્યો માટે પ્રાર્થના કરી કે સત્યતાથી તેઓને પવિત્ર કર અને તારું વચન સત્ય છે. 70 અને 70માં ખુદ પ્રભુ ઈસુ ખ્રિસ્તે જ્યારે શેતાને પરીક્ષણ કર્યું ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે શાસ્ત્ર વચનો દ્વારા તેનો પ્રતિકાર કર્યો. પ્રભુએ જવાબ આપતા ભારપૂર્વક કહે છે અને કહે છે, લખેલું છે એનો શબ્દ વાપરે છે, તારું વચન એમ કહે છે કે માણસ એકલી રોટલીથી નહીં પણ ઈશ્વરના શબ્દોથી, ઈશ્વરના વચનોથી જીવે છે. વહાલાઓ આજે પણ આપણે જો પ્રભુ ઈસુ ખ્રિસ્તના સંગતમાં વ્યસ્ત રહીશું તો શેતાનને આપણે એના જવાબો આપી શકીશું, એની સામે લડી શકીશું. અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત એની સામે જવાબ આપે છે, એનો મતલબ એવો થાય છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સંપૂર્ણપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના દેવની સાથેની સંગતમાં વ્યસ્ત હતા. અને આપણે આપણે દેવની સાથેના સંગતમાં વ્યસ્ત ના હોવાના કારણે આપણે આપણા જીવનમાં નિષ્ફળ જઈએ છીએ, આપણે આપણા જીવનમાં નિરાશા આપણે મેળવીએ છીએ, આપણે આપણા જીવનમાં એ પાપના ભાગીદાર બનીએ છીએ. પણ જો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથેની સંગતમાં આપણે વ્યસ્તતામાં રહીએ છીએ
એ પવિત્ર વચનોમાં રહીએ છે ત્યારે વહલાઓ એ તારણનો અનુભવ કરતા આપણે આગળ વધીએ છીએ ત્યારે એ શેતાનની સામે આપણે લડી શકીએ છીએ અને તારણના અનુભવમાં આપણે ચાલીએ છીએ. અને એટલા માટે પ્રભુનું વચન એમ કહે છે, અંતે ટકે તે તારણ પામશે. જો હું ને તમે તારણ પામવા માંગીએ છીએ તો મારે ને તમારે પ્રભુના વચનોમાં વ્યસ્ત રહેવું એ ખૂબ જ જરૂરી છે. અને વ્યસ્ત રહેવા માટે સૌથી સરળ રસ્તાઓ છે શાંત મનન, પ્રાર્થના, રોજિંદા જીવનમાં ઈસુ પર વિશ્વાસ કરીને આખા દિવસને કે આખા સમયને આપણે પ્રભુમાં અર્પણ કરવાની જરૂર છે. શું હું ને તમે આજે આ બાઇબલ સ્ટડી દ્વારા આપણે આપણા જીવનને એ પવિત્ર વચનોમાં, પવિત્ર શાસ્ત્રની સંગતમાં, ઈસુની સાથેની સંગતમાં વ્યસ્ત રહેવા માંગીએ છીએ? તો આવો આપણે આજે નિર્ણય કરીએ અને નક્કી કરીએ કે હું વ્યસ્ત રહેવા માંગુ છું. અને જો વ્યસ્ત રહેવા માંગીએ છીએ તો કેવી રીતે રહેવા માંગીએ છીએ નક્કી કરીએ. અને આજે આપણે પ્રાર્થના કરીએ, આપણી પોતાની જાતોને આપણે પ્રભુમાં આપણે સમર્પિત કરીએ, આપણી જાતોને આપણે નિત્ય શુદ્ધિકરણ આપણે કરતા રહીએ. આપણા પર પાપ રાજ ના કરે પણ ઈશ્વરની કૃપા રાજ કરે એવું આપણે નક્કી કરીએ. અને ઈશ્વરની જે યોજના છે, જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારફતે આપવામાં આવી છે, એને આપણે સ્વીકાર કરીએ અને આપણે પાપોની કબૂલાત કરીએ. સાક્ષી અને તારણ દ્વારા આપણા જીવનને આપણે પ્રભુમાં સમર્પિત કરતા પ્રભુનો સ્વીકાર કરીએ. પ્રાર્થના કરીએ, પ્રાર્થનામાં જોડાઈશું ને પ્રાર્થનામાં નમીએ. સર્વશક્તિમાન જીવતા ને પરાક્રમી ઈશ્વર, આભાર માનતા તમારી સ્તુતિને તમારી આરાધના કરીએ છે. પાપ એ અમારા જીવનનો યુગે યુગથી ચાલતી આવેલી શાશ્વત સમસ્યા રહી છે. અલબત્ત આજે તમે અમને એના ઉપાયો, એમાંથી કેવી રીતે અમે બહાર નીકળી શકીએ છીએ એ બાબતો તમે અમને સમજાવી છે, એના માટે આભાર માનીએ છીએ. જે તમારી યોજના તમે તમારા પ્રિય પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમે પ્રગટ કરીએ એ આજે અમે નિર્ણય કરીએ છીએ, એ યોજનાનો પ્રભુ અમે સ્વીકાર કરીએ છીએ. સાથે સાથે અમારા પાપોની કબૂલાત કરીએ છીએ પ્રભુ, અમે તારણહાર તરીકે અમે તમારો સ્વીકાર કરીએ છીએ. મારા જીવનમાં હંમેશા એ પાપ નહીં પણ તમારી કૃપા રાજ કરે એવી પ્રાર્થના અને વિનંતી પ્રભુ અમે કરીએ છીએ. એટલું જ નહીં પરંતુ અમારા જીવનમાં નિત્ય એ શુદ્ધિકરણ થાય એના માટે પ્રભુ અમે તમારામાં એ પાપોની કબૂલાત કરતા અમે તમારી સાથે તમારા પવિત્ર વચનો તેની સંગતમાં અમે વ્યસ્ત રહીએ એવી પ્રાર્થના અને વિનંતી પ્રભુ અમે કરીએ છીએ. આજની બાઇબલ સ્ટડીમાં જેઓ જોડાયા પ્રભુ એ દરેકના માટે આભાર માનવું છું, માનીએ છીએ. આજના વચનો દ્વારા, આજની બાઇબલ સ્ટડી દ્વારા પ્રભુ તમારો ઉત્તમ આશીર્વાદ અવસર્વો પર તમે આવવા દો, જેથી કરીને પ્રભુ અમારા વિશ્વાસી જીવનમાં અમે તમારી સાથે વધુ સંગતમાં રહીએ અને પ્રભુ અમે પાપથી દૂર રહીએ, પરંતુ પ્રભુ અમે તમારા વચનોમાં અમે વ્યસ્ત રહીએ એવી પ્રાર્થના અને વિનંતી પ્રભુ અમે કરીએ છીએ. હવે પછી પ્રભુ અમે છૂટા પડીએ છીએ, તમારા હાથોમાં સોંપાતા ઈશુના નામમાં મારી આ પ્રાર્થના તમે સાંભળો અને માન્ય કરો. આમેન. ઓકે, થેન્ક યુ. ફરી એકવાર બધાનો આભાર માનું છું. પ્રભુ માને
શબ્દ જીવતા તું જ સારું તલપે છે મારો આત્મા પ્રભુ માને ત્યારે બંધન છૂટશે સાંકળ તૂટશે ને શાંતિ બહુ થશે મુજ મન માથે સંગત શીખાવ માને તો સંકટો જશે વિશ્વાસથી જી જો ઈશ પ્રભુ તને જે બહુ ઈ